ફ્રેન્ડ્સ, ધ દેવ્યાનીસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ કાઠિયાવાડી સ્પેશિયલ વઘારેલી ખીચડી અને મીઠી કઢી. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે વઘારેલી ખીચડી અને કઢી બનાવવાનું શરૂ કરીએ. અહીં મેં દાળ અને ચોખાને મિક્સ કરીને લીધા છે. અહીં હું 7 વ્યક્તિ માટે ખીચડી બનાવી રહી છું, એટલે અહીં મેં 7 મુઠ્ઠી ખીચડી ભેળવેલી લીધી છે, સાથે 1 મુઠ્ઠી તુવેર દાળ અને 1 મુઠ્ઠી ચણા દાળ લીધી છે. હવે આપણે આ ભેળવેલી ખીચડી, ચણા દાળ અને તુવેર દાળને સરસ પાણી વડે સાફ કરી લેવાની છે. ખીચડીને આપણે સરસ 2-3 પાણી વડે સાફ કરી લઈશું. હવે આપણી ભેળવેલી ખીચડી, ચણા દાળ અને તુવેર દાળ ત્રણેયને આપણે સરસ પાણી વડે સાફ કરી લીધા છે. તો આપણે હવે ખીચડીમાં નાખવા માટેનું શાકભાજી કાપી લઈએ. ખીચડીમાં તમારી મનપસંદનું શાકભાજી ઉમેરી શકો છો. અહીં સૌપ્રથમ આપણે બટાકાની છાલ ઉતારી અને ઝીણા ઝીણા સમારી લેવાના છે. હવે બટાકાની છાલ કાઢી લીધી છે, સાથે આપણે રીંગણા કાપવાના છે, લીલા 2 મરચાં કાપીશું અને સાથે 2 ડુંગળી કાપવાની છે, ટમેટાને ઝીણું ઝીણું સમારવાનું છે અને 1 આદુનો ટુકડાને આપણે ખમણીને ઉમેરીશું. હવે બધું જ શાકભાજી આપણે ઝીણું ઝીણું સમારી લઈશું. ખીચડીમાં નાખવાનું આપણું બધું જ શાકભાજી કપાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ખીચડી બનાવવા માટે ગેસ ઉપર કુકર મૂકીશું અને તેમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી આપણે રાઈ ઉમેરીશું. રાઈ સરસ રીતે ફૂટી જાય એટલે આપણે આખું જીરું ઉમેરીશું અને ચપટી હિંગ ઉમેરીશું, સાથે લીમડાના પાન ઉમેરી દઈશું અને 1 સૂકું લાલ મરચું અને તમાલપાન ઉમેરી દઈશું. અને હવે મુઠ્ઠી આપણે સિંગના દાણા ઉમેરીશું. સિંગના દાણાનો ટેસ્ટ આ વઘારેલી ખીચડીમાં ખૂબ જ સરસ આવે છે. હવે આપણે કાપેલું બધું જ શાકભાજી તેલમાં ઉમેરી દેવાનું છે. સૌપ્રથમ આપણે રીંગણા, બટેટા, કાંદા અને મરચાં ઉમેરી દઈશું. અહીં આપણે ટમેટાને અત્યારે નથી ઉમેરવાના. શાકને આપણે સરસ રીતે છાંતળી લેવાનું છે. હવે સાથે તેમાં મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેરવાથી જે કાંદા બટેટા છે તે જલ્દી ચડી જાય છે. હવે શાક સરસ અથડાઈ જાય એટલે આપણે ધોયેલી ખીચડી છે તેને ઉમેરી દેવાની છે અને સાથે ધોયેલી તુવેરી દાળ ઉમેરી દઈશું અને ચણા દાળ પણ ઉમેરી દેવાની છે અને બધું જ હવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. સરસ ખીચડી અને શાકભાજી મિક્સ થઈ જાય એટલે આપણે મસાલા કરી લઈશું. મસાલામાં આપણે 1 મોટી ચમચી હળદર પાવડર ઉમેરીશું, સાથે 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને થોડો એવો આપણે ગરમ મસાલો ઉમેરીશું. અહીં મેં જે ખીચડીમાં છે તે કાંદા નાખ્યા છે, પરંતુ તમે જો કાંદા ન ખાતા હો તો તમારે સ્કીપ કરી દેવાના. હવે બધો જ મસાલાને આપણે ખીચડી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. હવે આપણે તેમાં પાણી ઉમેરવાનું છે. અહીં મેં જે તપેલીના માપથી ખીચડી લીધી હતી તે જ તપેલીના માપથી અહીં હું 2 તપેલી પાણી ઉમેરી રહી છું. વઘારેલી ખીચડી જો ઢીલી હોય તો જ ખાવાની મજા આવે છે. હવે પાણી ઉમેરી આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું. તમે મીઠું તમારી પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો. હવે તેમાં આપણે 1 આદુનો ટુકડાને ખમણીને ઉમેરી દઈશું. હવે લાસ્ટમાં આપણે જે કાપેલા ટમેટા રાખ્યા હતા તેને ઉમેરી દેવાના છે.
હવે આપણે ખીચડી ચડે ત્યાં સુધીમાં આપણે કઢી બનાવી લઈએ. બે કળશા છાશ લીધી છે અને હવે તેમાં આપણે 2-3 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે અને તેને છાશ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. ગાંઠા ન રહે તે રીતે આપણે મિક્સ કરવાનો છે. જો તમારી પાસે બ્લેન્ડર અવેલેબલ હોય તો તમે બ્લેન્ડર ફેરવીને મિક્સ કરી શકો છો. હવે ગેસ શરૂ કરી તેમાં આપણે 2 પાવડા તેલ ઉમેરીશું. અને સાથે આપણે 1 ચમચી ઘી ઉમેરવાનું છે. ઘી ઉમેરવાથી કઢીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે. હવે તેલ અને ઘી સરસ રીતે ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ ઉમેરીશું. રાઈ સરસ રીતે ફૂટી જાય એટલે 1 ચમચી આખું જીરું ઉમેરીશું. સાથે અહીં તજ અને લવિંગ ઉમેરી દઈશું અને 1 લીમડાના પાન ઉમેરીશું. સાથે 1 ચપટી હિંગ ઉમેરીશું. અને આપણે તૈયાર કરેલી જે છાશ અને ચણાનો લોટ છે તેને ઉમેરી દઈશું. હવે અહીં આપણે 1.5 ચમચી જેટલી લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. જો તમે લસણ ન ખાતા હો તો તમારે માત્ર આદુ અને મરચાં જ ઉમેરવાના. અહીં આદુના ટુકડાને આપણે ખમણીને ઉમેરી દઈશું. સાથે તેમાં આપણે થોડી એવી હળદર ઉમેરવાની છે. હું બહુ પીળી કઢી નથી બનાવી રહી એટલે થોડી જ હળદર ઉમેરી રહી છું. તમારે જો વધારે પીળી ખાવી હોય તો તમારે હળદરનું પ્રમાણ થોડું વધારે ઉમેરવાનું. સ્વાદ પ્રમાણે 1 ચમચી હું અહીં મીઠું ઉમેરી રહી છું. અહીં હું મીઠી કઢી બનાવી રહી છું એટલે 2-3 ચમચી હું ખાંડ ઉમેરી રહી છું. તમે જે પ્રમાણે ગળી મોળી ખાતા હો તે પ્રમાણે બનાવવાની. તમે કઢીમાં ગોળ પણ ઉમેરી શકો છો પરંતુ ખાંડ ઉમેરવાથી કઢીનો ટેસ્ટ વધારે સરસ આવે છે. તમે જો પહેલાં આ રીતે કઢી ક્યારેય ન બનાવી હોય ખાંડવાળી તો એકવાર જરૂર ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવશે. હવે આ કઢી રેડી છે તો તેને આપણે હવે 5-10 મિનિટ ઉકાળીશું અને પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. સાથે આપણે ખીચડીના પણ 3 વિસલ થઈ ગયા છે. હવે આપણે 2 વિસલ થવા દઈશું અને તેને પણ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે આ ખીચડી છે તે કુકરના 6 વિસલ થઈ ગયા છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. તમે જોઈ શકતા હશો કે કઢી પણ આપણી સરસ રીતે ઉકળી ગઈ છે. આ રીતે ચમચો ફેરવી કઢીને પણ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કઢી અને ખીચડી બંનેને આપણે નીચે ઉતારી લઈશું. તો હવે તમે જોઈ શકતા હશો કે કુકરમાંથી પ્રેશર પણ નીકળી ગયું છે. તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈશું. તો તમે જોઈ શકતા હશો કે એકદમ સરસ કાઠિયાવાડી સ્પેશિયલ વઘારેલી ખીચડી બનીને તૈયાર છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. આપણી કઢી પણ એકદમ સરસ બનીને તૈયાર છે. જો તમને જાડી કઢી ભાવતી હોય તો તમારે ચણાનો લોટ છે તે થોડો વધારે નાખવાનો, પરંતુ અહીં મારા ફેમિલીને થોડી પતલી કઢી ભાવે છે એટલે મેં ચણાનો લોટનું પ્રમાણ થોડું ઓછું રાખ્યું છે. તો હવે કઢી અને ખીચડીને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકતા હશો કે ખીચડી છે તે એકદમ સરસ ચડી ગઈ છે અને ઢીલી પણ થઈ છે. આ રીતે આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને સાથે આપણે કઢીને પણ એક વાટકામાં સર્વ કરીશું. તો આ રીતે હવે આપણે ખીચડીને સર્વ કરી તેની ઉપર આપણે લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ કાઠિયાવાડી સ્પેશિયલ કઢી અને ખીચડીની રેસીપી પસંદ આવી હોય અને આવી નવી નવી રેસીપી જોવી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.